આજે આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 2 દ્રાવણોની અંદર દ્રાવણની સાંદ્રતાની અભિવ્યક્તિ વિશે અભ્યાસ કરવાનો છે. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે દ્રાવણ અને દ્રાવણોના પ્રકાર વિશે વાત કરી હતી અને આજે આપણે દ્રાવણની સાંદ્રતાની અભિવ્યક્તિ વિશે અભ્યાસ કરવાનો છે. તો દ્રાવણની સાંદ્રતા કોને કહેવામાં આવે પહેલા તો એ ખબર હોવી જોઈએ. તો દ્રાવણમાં જે દ્રાવક છે એ જથ્થાના પ્રમાણમાં જે દ્રાવ્યનું જે જથ્થો છે એને શું કહેવામાં આવે છે, દ્રાવણની સાંદ્રતા. ફરીવાર, દ્રાવણમાં જે દ્રાવક જે વધુ પ્રમાણમાં હોય તેને આપણે કહીએ છીએ દ્રાવક અને જે ઓછું હોય એને આપણે કહીએ છીએ દ્રાવ્ય. તો દ્રાવકના જથ્થાના પ્રમાણમાં દ્રાવ્યનો જે જથ્થો છે તેને આપણે કહીએ છીએ દ્રાવણની સાંદ્રતા. બરાબર, આ વ્યાખ્યા તમારે ખાસ યાદ રાખવાની છે. હવે જે દ્રાવણની સાંદ્રતા છે તે બે રીતે આપણે નક્કી કરી શકીએ છીએ. એક છે જથ્થાત્મક રીતે અને બીજું છે ગુણાત્મક રીતે. હવે જથ્થાત્મક ગુણાત્મક ની અંદર બે પ્રકાર પડે છે, મંદ દ્રાવણ અને બીજું છે સાંદ્ર દ્રાવણ. હવે મંદ દ્રાવણ કોને કહેવામાં આવે, તો જે દ્રાવણ છે એની અંદર દ્રાવ્યનો જથ્થો ખૂબ જ ઓછો હશે એને કહેવામાં આવે છે મંદ દ્રાવણ. અને સાંદ્ર દ્રાવણ ની અંદર શું છે, જે દ્રાવ્ય છે એનો જથ્થો વધારે હશે, આની અંદર જથ્થો ઓછો હશે દ્રાવ્ય અને આની અંદર કેવો હશે વધારે. તો જે દ્રાવક છે એની પ્રમાણમાં જે દ્રાવ્યનો જથ્થો છે એ કેવો હશે, ઓછો, અને આની અંદર કેવો હશે વધારે, એટલે આને મંદ દ્રાવણ કહેવાય. અને જે વધારે છે એને શું કહેવામાં આવે છે, સાંદ્ર દ્રાવણ. હવે જથ્થાત્મક ની અંદર આપણે કોની કોની વાત કરવાની છે, તો W/W એટલે કે વજનથી ટકાવારી, પર્સન્ટેજ માં છે એટલે ટકાવારી. બરાબર, દળથી કહો અથવા તો વજનથી કહો, તો W/W એટલે કે વજનથી ટકાવારી. હવે છે W/V વોલ્યુમ એટલે શું થશે, વેઇટ બાય વોલ્યુમ એટલે વજન દળથી, સોરી વજન કદથી ટકાવારી. અહીંયા શું છે, વોલ્યુમ બાય વોલ્યુમ એટલે કદથી ટકાવારી. અને છેલ્લું છે PPM, PPM એટલે પાર્ટ્સ પર મિલિયન, એટલે ખૂબ જ નાનો જથ્થો છે દ્રાવ્યનો એ શોધવો હોય તો આપણે PPM નો ઉપયોગ કરીએ છીએ, જે આપણે આગળ ભણીશું. હવે બીજું છે મોલારિટી અને મોલાલિટી. મોલારિટી છે જેને આપણે કેપિટલ M વડે દર્શાવીએ છીએ અને મોલારિટી ને આપણે સ્મોલ M વડે દર્શાવીએ છીએ. બંનેમાં શું તફાવત છે તે આપણે આગળ ભણીશું. અને છેલ્લું છે મોલન જેને આપણે X વડે દર્શાવીએ છીએ. બરાબર, તો આવી રીતે આપણે સાત પ્રમાણે આ જથ્થાત્મક ના પ્રકાર પડે છે. એક છે વેઇટ બાય વેઇટ, બીજું છે વેઇટ બાય વોલ્યુમ, ત્રીજું છે વોલ્યુમ બાય વોલ્યુમ, અને ચોથું છે PPM. જે સૌથી ઓછો નાનો જે જથ્થો દ્રાવ્યનો શોધવો હોય ત્યારે આપણે PPM નો ઉપયોગ કરીએ છીએ. હવે પહેલી વાત કરીએ વેઇટ બાય વેઇટ. હવે એની અંદર આપણે દાખલા ગણવામાં આવશે એટલે શું કરવું પડશે, કઈ રીતે સૂત્ર બનાવવાનું તેના વિશે આપણે જોવાનું છે. તો વેઇટ બાય વેઇટ એટલે શું થશે, વજનથી ટકાવારી. હવે વજનથી જ્યારે ટકાવારી પૂછી હોય તો બધાની અંદર એક વસ્તુ તો યાદ રાખવાની છે કે દ્રાવ્ય બાય દ્રાવણ એટલે દ્રાવ્ય ભાગ્યા દ્રાવણ એ લખવાનું છે. પછી જોવાનું છે કે વેઇટ છે કે પછી વોલ્યુમ છે એના પ્રમાણે આપણે વજન કદ એવી રીતે લખવાનું છે. જુઓ પહેલું વેઇટ બાય વેઇટ એટલે શું થયું, વજન વજન વજનથી, તો બંનેની અંદર વજન જ આવવાનું છે, દ્રાવ્યનું વજન અને દ્રાવણનું વજન. બરાબર, હવે એને શું લખવું, શેમાં હશે, ગ્રામમાં હશે, આ પણ શેમાં હશે ગ્રામમાં, અને પર્સન્ટેજ છે એટલે ગુણ્યા શું કરી દેવાના છે 100. એનું એક ઉદાહરણ છે કે 10% વેઇટ બાય વેઇટ ખાંડનું દ્રાવણ એટલે શું થશે કે 100% જે દ્રાવણ છે એની અંદર જે 10 છે 10 ગ્રામ એ શું રહેલું છે, ખાંડ. એટલે કે આનો મતલબ શું થયો કે 100 ગ્રામ જે દ્રાવણ છે, કેમ કે વજનમાં કીધું છે, બરાબર, વજનમાં કીધું એટલે શેમાં હશે ગ્રામમાં, તો 100 ગ્રામ દ્રાવણ છે એની અંદર 10 ગ્રામ શું હશે, ખાંડ. તો આ ઉદાહરણ શેનું થઈ ગયું, વજનથી ટકાવારી. જ્યારે દાખલા ગણવામાં આવે ત્યારે આનો આપણે ઉપયોગ કરવાનો છે. હવે બીજું છે વેઇટ બાય વોલ્યુમ. હવે શું થશે, આની અંદર શું હતું, દ્રાવ્યનું વજન અને દ્રાવણનું વજન. અહીંયા શું થશે, દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું કદ
એટલે શું છે વોલ્યુમ, વોલ્યુમ એટલે કદ, ગુણ્યા શું કરી દેવાના છે 100, એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. આ શેમાં હશે? ગ્રામમાં. હવે કદ છે, કદ શેમાં હશે? ml માં. બરાબર, આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. ત્રીજું છે વોલ્યુમ બાય વોલ્યુમ, બરાબર, એટલે બંનેમાં શું આવશે? અહીંયા દ્રાવ્યનું વજન, દ્રાવણનું વજન, દ્રાવ્યનું વજન, દ્રાવણનું કદ હતું વોલ્યુમ. અહીંયા શું થશે? વોલ્યુમ બાય વોલ્યુમ, તો શું થશે? દ્રાવ્યનું કદ ભાગ્યા દ્રાવણનું કદ, દ્રાવ્યનું કદ ભાગ્યા દ્રાવણનું કદ, ગુણ્યા કેટલા કરવાના છે? 100. તો આ ત્રણની અંદર આપણે એ ખાસ યાદ રાખવાનું છે, આ વજનની ટકાવારી છે, આ વજન કદથી ટકાવારી, અને આ છે કદથી ટકાવારી. બરાબર, આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. હવે ચોથું છે પીપીએમ, પાર્ટ્સ પર મિલિયન. એનો યુઝ ક્યાં કરીએ છીએ? કે ખૂબ જ નાનો જથ્થો જે દ્રાવ્યનો શોધવામાં આવે ત્યારે આપણે આનો ઉપયોગ કરીએ છીએ. સપોઝ મિલિયનમાં કીધું ને, તો સમુદ્રનું પાણી જે કેટલું વિશાળ હોય છે, બરાબર, એની અંદર જે દ્રાવ્ય છે, જે અંદર કાર્બન ડાયોક્સાઇડ છે, કેટલો ઓગળેલો છે, એટલે એનો જે પાર્ટ છે એ કેટલો નાનો છે એ શોધવાની વાત છે. તો એ નાનો શોધવું હોય તો આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? પીપીએમ નો. બરાબર, તો એની અંદર પણ ત્રણ રીતે લખી શકીએ, પીપીએમ વેટ બાય વેટ, પીપીએમ વેટ બાય વોલ્યુમ, અને પીપીએમ વોલ્યુમ બાય વોલ્યુમ. એની અંદર પણ શું થશે? દ્રાવ્યનું વજન અને દ્રાવણનું વજન. શું થશે? એ વજન તો ગ્રામમાં થશે, પણ શું ચેન્જ થાય છે? કે અહીંયા ટકાવારી હતી તો આપણે 100 લખતા હતા ગુણ્યા, બરાબર, અહીંયા લખવાની છે 10^6. કેવી રીતે? કેમ કે મિલિયનમાં કીધું એટલે 10 લાખની વાત આવી. હવે 10 લાખની પાછળ જે 0 છે એટલા હોય છે 6. આને સપોઝ આપણે 10^2 લખી શકીએ 2 0 પ્રમાણે. તો 10 લાખની અંદર 6 0 હોય તો આપણે એને 10^6 લખી શકીએ છીએ. બીજું છે પીપીએમ વેટ બાય વોલ્યુમ, બરાબર, તો દ્રાવ્યનું વજ વજન ભાગ્યા દ્રાવણનું કદ. તો વજન શેમાં હોય? ગ્રામમાં, અને કદ શેમાં હશે? ml માં. આ વસ્તુ ખાસ લખવી. બરાબર, ત્રીજું છે પીપીએમ વોલ્યુમ બાય વોલ્યુમ, તો શું થશે? દ્રાવ્યનું કદ ભાગ્યા દ્રાવણનું કદ, તો આ બંને શેમાં હશે? ml માં. અને ગુણ્યા શું કરવાનું છે? 10^6, કેમ કે 10 લાખ મિલિયન છે, બરાબર, એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે દાખલાની અંદર. બરાબર, અહીંયા પણ ml ml. આ વસ્તુ તમને દાખલામાં બહુ યુઝફુલ થશે. બરાબર, તો આવી રીતે આપણે આ સૂત્રો તૈયાર કરવાના છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મોલારિટી, મોલારિટી અને મોલ અંશ વિશે અભ્યાસ કરીશું.